શ્રીનવ સર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. એચકેજીની અંદર આજે આપણે આલ્ફાબેટમાં અંગ્રેજીની અંદર પેજ નંબર 17, તો પેજ નંબર 17ની અંદર શું છે? તો પ્રશ્ન નંબર 11, ખૂટતા મૂળાક્ષરો લખો. તો ખૂટતા મૂળાક્ષરો લખવાના છે બીજી એબીસીડીના. તો અહીંયા એ લખેલો છે, બી લખેલો છે, તો બી પછી શું આવે? સી, સી પછી ડી, ઈ લખેલો છે, પછી આવે એફ, એફ પછી જી, એચ, આઈ, જે, કે, પછી આવે એલ. તો એલ સુધી આપણે ખૂટતા પૂર્યા, આગળ પણ આપણે એલ સુધી લખતા શીખી ગયા છીએ. હવે પ્રશ્ન નંબર 12માં ચિત્ર ઓળખી બોક્સમાં સાચો શબ્દ હોય તેના રાઇટ કરો. જો આવા બે ચિત્રના બે આપે આ સ્પેલિંગ આપેલા છે, કાર અને કોટ. તો આમાં સાચો કયો છે? તો એમાં રાઇટ આપેલું છે કાર થાય. કાર એટલે ગાડી અને કોટ એટલે પારણું. તો આ પારણું નથી ને, હા, એટલે આમાં આપણે રાઇટ કરવાનું. હવે આ છે કીડ અને કી. તો કીડ એટલે બાળક થાય ને કી એટલે ચાવી થાય. તો અહીંયા શું છે? ચાવી છે ને. તો આ બાળકનું નામ લખેલું છે. તો બાળક આ કહેવાય ન કહેવાય? તો આ ચાવી છે ને. તો આ કી, કી સાથ આગળ રાઇટ કરવાનું. હવે આ જામ, અહીંયા લખ્યું છે જગ અને જામ. તો આ જગ છે જામ છે, જામ છે ને, હા, તો અહીંયા જામ લખેલું છે એના રાઇટ કરવાનું. હવે આઈ અને યંગ. તો આમાં આઈ છે કે આંખ છે કે ઈંડું છે? આંખ છે ને, હા, તો આ આંખનું લખેલું છે આઈ. તો અહીંયા રાઇટ કરવાનું. હવે છે પ્રશ્ન નંબર 13, એ બી સી ક્રમમાં શબ્દો લખો. અહીંયા જો આપને બતાવેલું છે આ કાઉ, આ બેગ, આ ત્રણેય લખેલા છે સ્પેલિંગ. એમાં એ નામવાળો કયો છે? આ છે. તો એ અહીંયા લખવાનું એ આર એ. પછી બી, તો બી વાળો આ, બી એ જી. તો અહીંયા બી એ જી લખ્યું છે ને. અહીંયા સી ઓ ડબલ્યુ, તો અહીંયા સી ઓ ડબલ્યુ, સી વાળો. પછી એવી જ રીતે અહીંયા ત્રણ આપેલા છે, ત્રણ શબ્દો આપેલા છે, ફોક્સ, ડોગ અને યર. તો અહીંયા ડી, તો ડી વાળો સ્પેલિંગ કયો છે? આ છે, ડી ઓ જી. તો અહીંયા તમારે લખવાનું, ડી તો લખેલો છે, ઓ અને જી લખવાનો. આ ઓ, આ જી. પછી ઈ, તો ઈ વાળો આ રહ્યો, ઈ આ છે ને, પેલા આ ઈ ના આઈ છે, ઈ એ આર. ઈ લખેલો છે, તો અહીંયા એ અને આર લખવાનો. હવે છે એફ વાળો, તો આ રહ્યો, એફ લખેલો છે, ઓ એક્સ. હવે જી એચ આઈ વાળા, તો જી વાળો આ ગન છે ને, જી યુ એન, થઈ ગયું ને, જી યુ એન. હવે છે એચ વાળો, તો આ એચ વાળો આર્યો, એચ ઈ એન, એચ ઈ એન, એચ ઈ એન, થઈ ગયું. હવે છે આઈ વાળો, આર્યો આઈ વાળો, આઈ તો લખેલો છે, એન અને કે, થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 14, બોક્સમાં મૂળાક્ષરો લખી જુદા શબ્દો બનાવો, બે જુદા શબ્દ બનાવો. હવે અહીંયા એચ ચોરસ અને ટી, તો અમે આમાંથી અહીંયા આગળ બે આપેલા છે, એમાંથી અહીંયા ક્યુ પૂરવાનું અને અહીંયા ક્યુ પૂરવાનું. તો એચ એ ટી, એચ એ ટી, પછી યુ એચ યુ ટી. હટ એટલે ઝૂંપડી, હેટ એટલે ટોપી. તો આવી રીતે આપણે પેજ નંબર 17 પૂર્યું. હવે પેજ નંબર 18માં શું આપેલું છે? તો એમાં એમ આપેલો છે. શું? એમ ફોર મંકી. જો આ મંકીનું ચિત્ર છે, મંકી એટલે વાંદરો. એમ ફોર મંકી, આ પહેલી એબીસીડીનું એમ છે, આ બીજી એબીસીડીનો. લુક એન્ડ ટ્રાય, જુઓ અને હૂટો. અહીંયા કઈ રીતે કરવો એમ કહે છે.
એકવાર આમ કરવાનું, પછી આમ કરીને આમ કરીને આ રીતે એમ ફોર મંકી. હવે આપેલી એ બીસીડીનો એમ છે, તો આપણે એના ઉપર ટપકા જોડી અને ટ્રાય કરી એમ 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 ફોર મંકી. મંકી એટલે વાંદરો. 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 એમ ફોર મંકી. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. 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 હવે આ બીજી એબીસીડીનો આ એમ છે, બીજી એબીસીડીનો. હવે એવો જ એમ આપણે કરવાની કોશિશ કરીએ. આવી રીતે આપણે આપેલા છે ટપકા, એ જોડી અને તમારે એમ કરવાનો છે, એ જ રીતે અક્ષર કરવા, જેથી કરીને આ ટપકા શા માટે આપ્યા છે ખબર છે? તમારા અક્ષર સારા થાય એટલા માટે આપેલા છે. એમ 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 ફોર મંકી. મંકી એટલે વાંદરો. 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 ચાલો એમ 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 એમ. ચાલો હવે અહીંયા મૂળાક્ષર એમ નીચે લીટી કરો. જ્યાં એમ હોય ત્યાં આપણે લીટી કરવાની. તો અહીંયા પણ એમ છે તો આપણે લીટી કરીએ. અહીંયા એમ છે, અહીંયા લીટી કરવાની. અહીંયા એમ છે, અહીંયા લીટી કરવાની. હવે પેજ નંબર 19 ની અંદર એન આપેલો છે, એન ફોર નેસ્ટ. ચાલો એન કરીએ. એન ફોર નેસ્ટ. 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 જો અહીંયા આપેલું છે આ આવી રીતે આમ લીટું, પછી આમ કરવાનું આ. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ.
In for nesto. ચલો બીજી એબીસીડીનો એન છે તો એ આપણે આમાં ઉપર કરીએ. એન એન ફોર નેસ્ટ એન ફોર નેસ્ટ એન એન ફોર નેસ્ટ 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 નેસ્ટ એટલે માળું. એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો. જો હું આટલી વખત બોલું છું તો તમને હવે નેસ્ટ એટલે માળો એમ ખબર પડે. એન ફોર નેસ્ટ 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 એન ફોર નેસ્ટ. હવે અહીંયા એન ઉપર લીટી કરવાની છે નીચે. તો આ એન નીચે લીટી, આ એન નીચે લીટી અને આ એન નીચે લીટી. ચાલો થઈ ગયું. તો આવી રીતે સારા અક્ષરે પૂરવું.